नमस्कार विद्यार्थी मित्रों, एकाउंट में प्रकरण नंबर 6 में भागीदारी निवृत्ति में हवे जो आपणे स्वाध्याय नो दाखला नंबर 7 व्हाट्सएप ग्रुप में मैं तमने कीधु तो के तमे ड्रॉ करी राखो। आ दाखला में आपणे आमनोन नथी करवानी, मात्र चार खाता ड्रॉ करवाना छे। पुनः मूल्यांकन खातु अर्धा पेज नु, भागीदारोना मूड़ी खाता त्रण खाना वाला अर्धा पेज ना, पछीना पेज में रोकड़ बैंक खातु 7-8 लीटी नु अने पोणा भाग नु जे पेज वधे એમાં નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું। હજી પણ જો ડ્રો ન કર્યું હોય તો અહીંયા વિડિયો સ્ટોપ કરીને ડ્રો કરી નાખો ફટાફટ। ચાલો દાખલા નંબર 7 શરૂ કરીએ। વિજય, લક્ષ્મી અને સિદ્ધિ એક પેઢીના 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે। 1/4/2016 ના રોજ સિદ્ધિ નિવૃત્ત થઈ છે। નિવૃત્તિની શરતો નીચે મુજબ હતી। વિજ્યા અને લક્ષ્મીનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:3 રાખવું। પેઢીની પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા 60,000 કરવું। રોકાણોની બજાર કિંમત 40,000 છે, જે કિંમતથી રોકાણો સીધી લઈ જશે। દેવાદારોમાંથી 3,000 ખાલખાદ અને 5% ખાલખાદ અનામત રાખવી। ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતાં 1,000થી વધારે આંકવામાં આવેલ છે। કામદાર વળતરનો દાવો 7,000નો મંજૂર કર્યો અને સિદ્ધિને રૂપિયા 12,000 રોકડા ચૂકવવાના છે। ચલો અંડરલાઈન કરી નાખો। વિજય, લક્ષ્મી અને સિદ્ધિ 5:3:2। હવે 31/3/16 ના રોજનું પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું। પાકું સરવૈયું જવો, જમીન મકાન યંત્રો રોકાણો સ્ટોક દેવાદારો ખલખત અનામત રોકડ મૂડી ખાતા વિજ્યા લક્ષ્મી સિદ્ધિ રોકાણ વધઘટ ભંડોળ કામદાર વળતર ભંડોળ લેણદારો પ્રોવિડન્ટ ફંડ। તમારા પણ આ રીતના બોર્ડની પરીક્ષામાં ફટાફટ વાંચી જવાનું, ખાલી આમ નજર મૂકી દેવાની અને છેલ્લી લીટી ખાસ વાંચવાની, મગજના દરવાજા ખુલ્લા રાખીને, કારણ કે એ બહુ મહત્વનું છે। જરૂરી ખાતા તૈયાર કરીને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું શું તૈયાર કરવાનું છે એ ખાસ વાંચવાનું। ચાલો પહેલા આપણે હવાલા ટીક કરશું। પહેલા બે હવાલા ક્યાંય ટીક નથી કરવાના। ત્રીજો હવાલો જુઓ, રોકાણોની બજાર કિંમત 40,000 છે અને એ 40,000માં સીધી લઈ જાય છે, તો રોકાણોમાં 60,000 કિંમત છે એટલે એમાંથી 20,000 નુકસાન ને પછી 40,000, એટલે કે એમાં બે હવાલા લાગુ પડશે। ફરી પાછું કહું છું કે નવનીતવાળાને XYZ કોઈ પણ બીજી પ્રકાશન વાળા બધા કોઈ આમાં કાંઈ આવા રોકાણોની અંદર ડબલ ટીક કરતા નથી, રોકાણોમાં કાંઈ લખતા જ નથી, ડાયરેક્ટ ઉડાડી દે છે। ઉડાડી દે એટલે જ નથી સમજાતું, એટલે જ પ્રવેશ નિવૃત્તિ અઘરું પડે છે। આપણે ઉડાડતા નથી, આપણે એમને એમ રાખીએ છીએ અને એમાં ડબલ ટીક મારીએ છીએ, બાયણે 0 આપણે દર્શાવશું। તો ડબલ ટીક મારો રોકાણોમાં, નંબર 2 રોકાણોમાં 20,000નું નુકસાન છે, તો નુકસાન સૌથી પહેલા તો રોકાણ વધઘટ ભંડોળમાંથી જ ભરપાઈ થાય, તો સામે રોકાણ વધઘટ ભંડોળ આપણી પાસે છે જ, તો રોકાણ વધઘટ ભંડોળ છે ને એ 15,000 છે, એટલે ઓછું છે। એટલે રોકાણોમાં નુકસાન થયું છે 20,000નું, આપણી પાસે રોકાણોમાં નુકસાન થાય તો એના માટેનું ભંડોળ 15,000 છે, એ 15,000 વપરાઈ જશે, તોય 5,000 રૂપિયાનું નુકસાન હજી આપણે ભરપાઈ કરવું પડશે। તો તમે જાણો જ છો કે બાકીનું કોઈ પણ જાતનું નુકસાન હોય તો એ શેમાંથી ભરપાઈ થાય, પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી, એટલે તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરીએ છીએ। તો આ રીતે રોકાણ વધઘટ ભંડોળ છે 15,000 રૂપિયા એક સાથે બધી ઉડી જશે, એટલે એમાં એક જ હવાલો ટીક કરજો। આગળ દેવાદારોમાં ડબલ હવાલા છે, એટલે દેવાદારોમાં ડબલ ટીક કરો। દેવાદારોમાં ડબલ ટીક મારી। હવે ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતાં 1,000 વધારે આંકવામાં આવેલ છે, તો સ્ટોક ટીક કરો। કામદાર વળતરનો દાવો 7,000 રૂપિયાથી મંજૂર કરવામાં આવે છે, એટલે કામદાર વળતરનો દાવો છે અહીંયા આપણને કારીગર અકસ્માત વળતર ભંડોળ આપેલું છે 17,000 રૂપિયા છે, એટલે એમાંથી 7,000 દાવાના જશે અને 10,000 રૂપિયા વધશે એ ભાગીદારોના મૂડી ખાતે જશે, એટલે ડબલ ટીક મારો એમાં।
ચાલો પછીનો હવાલો જોવો તો સિદ્ધિને 12000 રોકડા ચૂકવવા, એ ક્યાંય તમારે ઠીક કરવાની જરૂર નથી. ઓકે, ચાલો હવે દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. બોલપેન હાથમાં લઈ લ્યો, ચોપડો હાથમાં લઈ લ્યો. હવે ટેક્સ્ટ બુક ની તમારે જરૂર નથી, ખાલી સ્ક્રીન મોબાઈલ સામે રાખી દો. જમીન મકાનના સોરી મૂડી ખાતા ભાગીદારોના પહેલા લખશો આપણે વિજયા લક્ષ્મી અને સિદ્ધિ ભાગીદારોના મૂડી ખાતા. તો લખો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ બા આ લાવ્યા 85000, 64000 અને 71000. ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ વિજયા લક્ષ્મી ને સિદ્ધિ 85000, 64000 ને 71000 લેખા. જમીન મકાન 1,30,000 પાકા સર્વે વયા જાઉં ન્યા રહેજો. હવે જમીન મકાન ઇનર કોલમમાં 1,30,000 મિલકત લેણા બાજુ. એક લીટી કોરી મૂકો. એની નીચે યંત્રો ઇનર કોલમમાં 70000, સોરી બા આઉટર કોલમમાં સીધા 70000, એમાં હવાલો નથી. બચ્ચા 20 મિનિટમાં હું ક્લાસરૂમમાં કરાવી દઉં દાખલો, 20 થી 25 મિનિટમાં, એટલે હવે વાર ન લાગવી છે. ફટાફટ લખો યંત્રો સીધા બાયણે 70000, ન્યા ન્યા જ મિલકત લેણા બાજુ. ચાલો પછી લખો રોકાણો ઇનર કોલમમાં 60000, 3 લીટી કોરી, બે હવાલા છે. રોકાણો સીધા બાયણે 60000, 3 લીટી કોરી મૂકો. સ્ટોક ઇનર કોલમમાં 35000, 1 લીટી કોરી મૂકો. રોકાણોમાં 3 લીટી, સ્ટોકમાં 1 લીટી. એની નીચે દેવાદારો ઇનર કોલમમાં 23000, 3 લીટી કોરી મૂકો. ચાલો રોકડ બેંક ખાતામાં ઉધાર સાઈડ લખો બા આ લાવ્યા 36000, હવે પાકા સર્વે આમાં મૂડી દેવા સાઈડ પેલા મૂડી કરીને લખો. નિવૃત્ત કોણ થાય છે? સિદ્ધિ, એટલે વધે કોણ? વિજયા ને લક્ષ્મી. તો મૂડી દેવા સાઈડ લખો પાકા સર્વે આમાં વિજયા ને લક્ષ્મી ઇનર કોલમમાં, એની મૂડી છેલ્લે મળશે આપણને. નીચે લીટો મારી દો, પેલા હંમેશા મૂડી લખવી પડે, પછી લીટો મારીને એની નીચેની લીટીમાં લખજો રોકાણ વધઘટ ભંડોળ ઇનર કોલમમાં 15000, 1 લીટી કોરી. એની નીચે કામદાર વળતર ભંડોળ ઇનર કોલમમાં 17000, 3 લીટી કોરી. ન્યાન ન્યાજ પાકા સરમૈયામાં મૂડી દેવા સાઈડ જ રહેજો. કામદાર વળતર ભંડોળ ઇનર કોલમમાં 17000, 3 લીટી કોરી. લેણદારો સીધા બાયણે 56000. અને પ્રોવિડન્ટ ફંડ સીધા બાયણે 42000.
ચાલો હવાલા જોઈએ. વિજ્યા અને લક્ષ્મીનું 9:9 પ્રમાણ 2:3 રાખવું અને પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 રૂપિયા કરવું. તો વર્કિંગ નોટ કરવી પડશે. લખો વર્કિંગ નોટ નંબર 1, પાકું સર્વૈયું પૂરું થાય પછી. હવે તમે પછી લખજો, સ્ક્રીનમાં જોઈ રાખો. પેલા વિજ્યા લક્ષ્મી ને સિદ્ધુનું જૂનું પ્રમાણ છે 5:3:2 = 10. એમાં સિદ્ધિ નિવૃત્ત થાય. પછી વિજ્યા ને લક્ષ્મીનું 9:9 પ્રમાણ છે 2:3 = 5. તમે પછી લખજો, સ્ક્રીનમાં ધ્યાન આપો. હવે પેઢીની પાઘડી છે 60,000 રૂપિયા. તો સૌ પ્રથમ લાભ મેળવશું. લાભ બરાબર 9 પ્રમાણ - જૂનું પ્રમાણ. સિદ્ધિ વહી જાય એટલે વિજ્યા ને લક્ષ્મીને એનો ભાગ આપતી જાય. તો વિજ્યાનો લાભ અને લક્ષ્મીનો લાભ ભવિષ્યમાં. તો 9:5 - 3:5 - જૂનું 9:5 - 5:10 અને 3:10. ચોકડી ગુણાકાર કરીએ એટલે 20 - 25 - 50 અને 30 - 15 - 50. એટલે અહીંયા આવશે -5:50 અને અહીંયા આવશે 15:50. હવે આપણે નિવૃત્તિમાં પહોંચી ગયા છીએ. તો હવે તમને એટલી ખબર પડી છે કે માઇનસ આવે તો હંમેશા પેઢીની પાકડી ગુણાકારમાં લેવી, પ્રવેશ નિવૃત્તિ બેયમાં. તો અહીંયા પેઢીની પાકડી ગુણાકારમાં લઈએ એટલે ગુણાકારમાં 60,000 કરીએ તો વિજ્યામાં આવશે -6,000 અને લક્ષ્મીમાં આવશે 18,000. હવે સિદ્ધિના ભાગની પાઘડી કરવાની હોય તો સિદ્ધિના ભાગની પાઘડી કરો એટલે 60,000 માં સિદ્ધિનો જૂનો ભાગ 2:10 એટલે 12,000. ઓકે, હવે અહીંયા જ તમારે વિચારવું પડશે. પ્રવેશ હોય તો જુદું થાય ને નિવૃત્તિ હોય તો જુદું થાય. નિવૃત્તિમાં તમારે કેમ વિચારવાનું? તો કે લાભની ગણતરી કરતી વખતે જવાબ પ્લસ આવે તો લાભ અને માઇનસ આવે તો ત્યાગ. તો વિજ્યામાં માઇનસ આવે છે એટલે ત્યાગ કરે છે, ત્યાગ કરે છે એટલે લાભ આપનાર છે. બરાબર. નંબર 2, નિવૃત્ત હંમેશા વયો જાય છે એટલે લાભ આપનાર જ થાય એટલે એમાં પણ લાભ આપનાર. અને લક્ષ્મીમાં લાભની ગણતરી કરતી વખતે જવાબ પ્લસ આવે તો લાભ કહેવાય એટલે લાભ લેનાર થાય. હવે તમે સેટિંગ જોઈ લ્યો, લેનાર ખાતે, ઉધાર તે આપનાર ખાતે, જમા રકમનું સેટિંગ 100% આવી જ જાય. લેનારમાં 18,000 ઉધાર, આપનારમાં 12 - 6 = 18,000 જમા થઈ ગયા. હવે એમાં માઇનસ પ્લસ નહીં કરવાનો, એમાં એમને એમ લખવાનું આમનોનમાં. ક્લિયર બધાયને? તો આમનોન શું આવશે? લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર 18,000, તે વિજ્યાના મૂડી ખાતે જમા 6,000, તે સિદ્ધિના મૂડી ખાતે જમા 12,000. ઓકે, ચાલો અહીંયા વિડીયો સ્ટોપ કરો અને આટલી વર્કિંગ નોટ બધા શાંતિથી ફટાફટ લખી લ્યો. વિડીયો સ્ટોપ કરી અને વર્કિંગ નોટ બધાય લખી લઈએ, પછી હું તમને આની એન્ટ્રી કેમ આવી શીખડાવું છું. વિડીયો સ્ટોપ કરો. હાલો, ચાલો લખાઈ ગયું. હવે આની ખતવણી કેમ થાય? લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર, પછી લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર, તે વિજ્યાના મૂડી ખાતે જમા, તે સિદ્ધિના મૂડી ખાતે જમા, આ રીતે એની ખતવણી થાય. તો લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર, પછી લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર, એમ 2 વાર કરવાનું. 18,000 ના 2 ભાગ પડી જાય, 6,000 ને 12,000. ચાલો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ વયા જાઓ, અહીંયા લક્ષ્મીના ખાનામાં વયા જાઓ. વચ્ચેનું ખાનું લક્ષ્મીનું છે એમાં વયા જાઓ. એમાં સીધે સીધું રકમ રૂપિયામાં લખો. લક્ષ્મીના ખાનામાં ઉપર લખો 6,000 ને નીચે લખો 12,000, ઉપર નીચે લખો 6,000 ને 12,000. થઈ ગયું. લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર, પછી લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર, થઈ ગયા ટોટલ 18,000 ઉધાર. હવે શું છે? તો કે તે વિજ્યાના મૂડી ખાતે જમા, તે સિદ્ધિના મૂડી ખાતે જમા. તો વયા જાવ ભાગીદારોના મૂડી ખાતાની જમણી સાઈડ, જમા સાઈડ. ત્યાં વિજ્યાના ખાનામાં લખો 6,000, લક્ષ્મીમાં ડેશ અને સિદ્ધિમાં લખો 12,000, એટલે કે 6,000 - 12,000. રકમ રૂપિયામાં જ લખવાના છે પહેલા.
હવે શું કરવાનું? વિગતના ખાનામાં ઉલટું નામ લખવાનું. જમા સાઈડ જોવો તમે, લખ્યું છે વિજ્યા ને સિદ્ધિના ખાનામાં, એટલે ત્યાં વિગતમાં લખો જમા સાઈડ લક્ષ્મીના મૂડી ખાતે 6000-12000 આવ્યું. આ રીતના ભાગીદારોના મૂડી ખાતાની જમા સાઈડ વિગતમાં લક્ષ્મીના મૂડી ખાતે 6000-12000. ક્લિયર? હવે ઉધાર સાઈડ વહી જાઓ ડાબી બાજુ, ભાગીદારોના મૂડી ખાતાની ડાબી સાઈડ ઉધાર સાઈડ 6000 લેખા ને એની સામે વિગતમાં લખો વિજ્યાના મૂડી ખાતે, અને 12000 ની સામે લખો સિદ્ધિના મૂડી ખાતે. એટલે વિજ્યાના મૂડી ખાતે ડેશ 6000 ડેશ, સિદ્ધિના મૂડી ખાતે ડેશ 12000 ડેશ. ઓકે, ચાલો રોકાણોની બજાર કિંમત 40000 છે, જે કિંમતથી રોકાણો સિદ્ધિ લઈ જાય છે. તો પાકા સર્વેમાં મિલકત એના સર્વે જાઓ, રોકાણો આપણે લખ્યા જ છે, એમાં માઇનસ કરીને પહેલા શું કરશું? તો કે રોકાણ વધઘટ ભંડોળી 15000 લખ્યું છે આપણે સામે, આ બે જગ્યાએ એન્ટ્રી આવશે આની. રોકાણોમાં સૌથી પહેલા શું કરશું? તો કે નુકસાન થયું 20000 નું, કારણ કે 40000 માં સિદ્ધિ લઈ જાય છે ને, એટલે 20000 રૂપિયાનું નુકસાન થાય છે. તો નુકસાન માઇનસ કરો રોકાણોમાં, એટલે નીચે વધશે 40000. પેલા રોકાણોમાં માઇનસ કરીને લખો નુકસાન 20000. હવે રોકાણોમાં નુકસાન થાય તો એના માટે આપણે ભંડોળ ઉભું કર્યું છે, રોકાણ વધઘટ ભંડોળ, એ સામે છે મૂડી દેવા સાઈડ. આ 20000 નું નુકસાન પેલા એમાંથી ભરપાઈ થાય. હવે આપણી પાસે તો 15000 જ છે, તો કાંઈ વાંધો નહીં, 15000 તો જવા દો પેલા. એટલે રોકાણ વધઘટ ભંડોળ છે એમાં માઇનસ કરીને લખો રોકાણો ખાતે 15000, એટલે 0. હવે આપણને ખરેખર નુકસાન 20000 નું થયું છે, અને આપણી પાસે વધઘટ ભંડોળ 15000 નું હતું, એ તો આપણે વાપરી નાખ્યું. હજી 5000 નું નુકસાન આપણે ભરપાઈ કરવાનું છે, તો એ હવે ક્યાંથી કરશું? તો એ પુનઃ મૂલ્યાંકન ખાતે જશે. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ લખો, જેમ યંત્રમાં નુકસાન થાય, જમીન મકાનમાં નુકસાન થાય, એવી રીતના આપણે કેમ પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ લખી એમ લખવાનું. લખો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ રોકાણો ખાતે 5000, એ રોકાણોનું નુકસાન કહેવાય. ચલો થઈ ગઈ ઉધાર જમા એન્ટ્રી, એક 20000 ની એન્ટ્રી કરી, પછી સામે 15000 ની ને 5000 ની થઈ ગઈ, આમ સામે ઉધાર જમા એન્ટ્રી થઈ ગઈ. હવે આગળ રોકાણોમાં વધશે કેટલા? ફરી પાછા પાકા સર્વાય એમ વયા જો મિલકત લેણા સાઈડ, તો કે રોકાણોમાં વધશે 40000. હવે 40000 માં સિદ્ધિ લઈ જાય છે, એટલે માઇનસ કરીને સિદ્ધિના મૂડી ખાતે 40000, એટલે 2 થઈ જાય 0. હવે સિદ્ધિ આ રોકાણો લઈ જાય છે, એટલે મિલકત લેનાર કહેવાય, લેનાર ખાતે ઉધાર થાય, એટલે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ વયા જાઓ. ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર સાઈડ વિગતમાં લખો રોકાણો ખાતે, વિજ્યામાં ડેશ, લક્ષ્મીમાં ડેશ અને સિદ્ધિમાં 40000. ઓકે, ચાલો પાછો ઓલો પોઈન્ટ આવ્યો. પ્રવેશ ની અંદર આપણે 3-4 વખત આ જોઈ ગયા છીએ, એટલે હવે તમને આવડવો જ જોઈ. ત્યારે મેં તમને કીધું હતું કે ટેક્સ્ટ બુક મુજબ કરવાનું છે, નવનીતમાં ખોટું છે, બીજી બધી બુકમાં ખોટું છે. ખોટું છે એટલે જૂની સિસ્ટમ મુજબ છે, પણ હવે નવા કોર્સની અંદર જે ફેરફાર આવ્યા એમાં સીએ ફાઉન્ડેશનની અંદર જે રીતે એની અસરો આપવામાં આવે છે, એ રીતે આપણી ટેક્સ્ટ બુકમાં થઈ ગયું છે, એટલે એ જ સાચું ગણવાનું. નવનીતવાળાએ જૂને જૂનું એમને એમ લખી નાખ્યું છે, એમાં ખોટું નથી પણ જૂનું છે, હવે એ ન હાલે. બરાબર, તો કદાચ આ દાખલો પૂછાય તો પરફેક્શન માટે થઈને તમારે આ જ રીતે કરવાનું. અઘરું છે, ઇઝી ન પકડતા, બીજી બધી બુકમાં ઇઝીલી એ લોકોએ જૂની સિસ્ટમથી લખી નાખ્યું છે, પણ 100 માંથી 100 આવતા હોય બોર્ડમાં તો ન હાલે. દેવાદારો માંથી રૂપિયા 3000 ખાલખાદ માંડી વાળવી અને 5% ખાલખાદ અનામત રાખવી, જોજો બરાબર. પેલું કામ તો શું કરવાનું? દેવાદારો માંથી ભાઈ બાદ કરી નાખવાનું. તો વયા જાઓ પાકા સરવાયામાં મિલકત લેણા સાઈડ, દેવાદારોમાં 23000 આપ્યા હતા,
माइनस करीन लखो खालखा 3000 એટલે નીચે વધે 20000 હવે એમાં 5% ખાલખાદ અનામત રાખવાની છે તો માઇનસ કરીને લખો ખાલખાદ અનામત 5% એટલે 1000 એટલે બાયણે આવશે 19000 આ એક અસર તો આ રીતના આવે જ વાર્ષિક હિસાબો મુજબ જ આવે પછી વાર્ષિક હિસાબમાં આપણે બીજી અસર કઈ આપતા તો કે ખાલખાદ કાચા સર્વેની પ્લસ ખાલખાદ હવાલાની એવું બધી કરતા આપણે અહીંયા બીજી અસર ઈનો આવે અહીંયા બીજી અસર માટે શું કરવાનું આમનોન કરવાની યાદ છે મેં તમને પ્રવેશમાં કરાવી હતી આમનોન પેલી આમનોન શું આવે તો કે ખાલખાત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા તો વર્કિંગ નોટની અંદર વયા જાઓ વર્કિંગ નોટમાં લખો વર્કિંગ નોટ નંબર 1 પાકા સરવૈયાની પછીનું છે એમાં સોરી વર્કિંગ નોટ નંબર 2 વર્કિંગ નોટ નંબર 2 છે એની અંદર લખો જરૂરી આમનોન ચાલો એમાં પેલી આમનોન લખો ખાલખાત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા 3000 ને 3000 તો પેલી આમનોન ખાલખાત ની કરવાની ખાલખાત ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા 3000 ને 3000 આની આપણે એન્ટ્રી આપી દીધી દેવાદારોમાંથી 3000 ગયા ગયા એટલે એ પૂરું થઈ ગયું હવે જોજો ખાસ બીજી આમનોન શું આવે તો કે ખાલખાત નું ખાતું બંધ કરીને ખાલખાદ અનામત જે જૂની હોય એના ખાતે લઈ જવાનું થાય તો ખાલખાદ નું ખાતું બંધ કરો એટલે ખાલખાદ ખાતે જમા થાય ઉધાર હતા એ અને ઉધાર શું થાય તો કે ખાલખાદ અનામત ખાતે હવે જૂની ખાલખાદ અનામત જોવાની કેટલી પડી છે એ તમે પાકા સર્વૈયાની અંદર જુઓ તો આપણી પાસે જૂની ખાલખાદ અનામત પૂરતી છે 4000 રૂપિયા છે તો એમાંથી આપણે ખાલખાદના 3000 વાપરી શકીએ એટલે ખાલખાદ અનામત ખાતે ઉધાર 4000 નહીં લખવાના એમાંથી જરૂર હોય એટલા રૂપિયા જ લેવાના થાય 3000 તે ખાલખાદ ખાતે જમા જોયું બીજી આમનોન છે ને એ જ બહુ મહત્વની છે ખાલખાદનું ખાતું બંધ થયું એટલે જમા થયા 3000 અને એ ખાલખાદની રકમથી જ આમનોન થાવે ખાલખાદની રકમ 3000 છે એટલે 3000થી જ આમનોન થાવે ખાલખાદ અનામત જૂની ભલે ને 4000 હોય તમારે તો ત્યાં 3000 જ મંડી વળવાના 3000થી જ આમનોન થાય બરાબર હવે વિચારો કે જૂની ખાલખાદ અનામત છે એ 4000 હતી એમાંથી 3000 વડે વાપરી નાખીએ એટલે કેટલી વધી 1000 વધી બરાબર અને નવી ખાલખાદ અનામત કેટલી તો કે એ 1000 રૂપિયા છે એનો મતલબ એમ કે ખાલખાદ અનામતમાં કાંઈ વધઘટ થઈ નથી એટલે 0 તો આમાં કોઈ પ્રકારની બીજી અસર ન આવે નવનીત વાળાએ અને બીજી બધી બુક વાળાએ એ લોકોએ પુનઃ મૂલ્યાંકન ખાતામાં બે બાજુ 3000ની અસર આપી છે બે બાજુ 3000ની અસર આપો એટલે સરવાળો ચેન્જ થાય બાકી નફો ખોટ તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો જે આવતો એ જ આવે સમજાય છે બધાને એટલે આપણે જાણીએ છીએ કે પુનઃ મૂલ્યાંકન ખાતામાં શું આવે તો કે ભાઈ જે વધઘટ હોય ને એ જ આવે તો વધઘટ તો આમાં 0 થઈ ગયું પૂરું થઈ ગયું તો આવા સંજોગોમાં હવે આગળ બીજી કોઈ એન્ટ્રી આપવાની થાય નહીં આટલું લખી લેજો ન લખ્યું હોય તો વિડીયો સ્ટોપ કરીને હું આગળ જવા દઉં છું અહીંયા આ પોઈન્ટ પૂરો થાય છે આ એક જ અસર આપવાની થાય દેવાદારોમાં પૂરું બીજી અસર જ ન આવે ઓકે ચાલો હવે ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતા 1000થી વધારે આપવામાં આવેલ છે એટલે ખરેખર ચોપડે જે 1000 કિંમત છે ને એ વધારાની દર્શાવાઈ ગઈ છે ખરેખર એની કિંમત 1000 ઓછી છે તો આપણે પણ ઓછી કરવી પડશે તો વયા જાવ પાકા સર્વેમાં મિલકત લેણા સાઈડ એમાં સ્ટોક 35000 આપણે લખો તો માઇનસ કરીને 1000 ઘટાડો એટલે બાયણે આવશે 34000 આ 1000ની બીજી અસર નુકસાન છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ વયા જાવ સ્ટોક ખાતે 1000 ચાલો કામદાર વળતરનો દાવો 7000 રૂપિયા મંજૂર કર્યો તો કામદાર વળતર ભંડોળ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ લખ્યું છે
કામદાર અકસ્માત વળતર ભંડોળ 17,000, મૂડી દેવા સાઈડ 2,000 માં માઇનસ કરીને પેલા દાવાના 7,000, એટલે 10,000 વધે. હવે ભંડોળ ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાનું થાય, એટલે માઇનસ કરીને ભાગીદારોના મૂડી ખાતે 10,000 એટલે 0. હવે બીજી અસર આપીએ, દાવાના 7,000 રૂપિયા છે એ ચૂકવવા બાકી દાવાના કહેવાય, એટલે ભવિષ્યમાં દેવું છે એટલે પાકા સમયમાં મૂડી દેવા સાઈડ લખો ચૂકવવા પાત્ર દાવાના 7,000, અલગથી લખવાનું ચૂકવવા પાત્ર દાવાના 7,000 સીધા બાયણે. અને ભાગીદારોના મૂડી ખાતે અનામત છે એટલે ભાગીદારોને લાભ થાય એટલે જમા સાઈડ લખજો મૂડી ખાતામાં કારીગર અકસ્માત વળતર ભંડોળ બાંધીને લખવાનું, કા અકસ્માત વળતર ભંડોળ. હવે એ જૂના પ્રમાણમાં એટલે 5:3:2 ના પ્રમાણમાં વેચીએ એટલે વિજયા લક્ષ્મીને સિદ્ધિમાં 5,000, 3,000 અને 2,000 આ રીતે લખી નાખો. ચાલો સિદ્ધિને 12,000 રોકડા ચૂકવો એટલે સિદ્ધિ લેનાર થાય, તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર સાઈડ લખો રોકડ બેંક ખાતે -12,000, વિજય અને લક્ષ્મીમાં -10, સિદ્ધિના ખાનામાં 12,000. અહીંયા ઉધાર છે તો રોકડ બેંકમાં જમા સાઈડ લખો સિદ્ધિના મૂડી ખાતે 12,000, રોકડ બેંક ખાતામાં જમા સાઈડ સિદ્ધિના મૂડી ખાતે 12,000. ચાલો હવે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુનો સરવાળો લખો 9,000, એ સરવાળો જમા સાઈડ લઈ જાઓ. જમા સાઈડ રકમ ખૂટશે 6,000, જમા સાઈડ લખો ખોટ મૂડી ખાતે ઇનર કોલમમાં વિજયા લક્ષ્મીને સીધી લીટો મારીને બાયણે 6,000. હવે આ 6,000 ની ફાળવણી કરો 5:3:2, એટલે વિજયાના ભાગે 3,000, લક્ષ્મીના ભાગે 1,800 ને સિદ્ધિના ભાગે 1,200, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા સાઈડ ખોટ મૂડી ખાતે ઇનર કોલમમાં વિજયા 3,000, લક્ષ્મી 1,800, સિદ્ધિ 1,200, આઉટર કોલમમાં 6,000. લખાઈ ગયું? અહીંયા જમા છે પુનઃ મૂલ્યાંકન ખાતામાં. તો બીજી અસર ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ આપો. ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ લખો પુનઃ મૂલ્યાંકન ખાતું કૌંસમાં ખોટ. હવે નિવૃત્ત ને પેલા પકડવાનો, નિવૃત્ત સિદ્ધિ છે એટલે સિદ્ધિ ની મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો લખો 85,000. ઈ જ સરવાળો ઉધાર સાઈડ લખી નાખો સિદ્ધિના ખાનામાં સરવાળામાં 85,000. ઉપરની રકમ બાદ કરો એટલે આવશે 31,800, એની ઉપર રાઉન્ડ કરો અને વિગતના ખાનામાં લખો સિદ્ધિની લોન ખાતે -31,800. અહીંયા ઉધાર છે બીજી અસર જમા એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ લખો સિદ્ધિની લોન ખાતે 31,800. હવે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો વિજયા લક્ષ્મીમાં 96,067, ઈ જ સરવાળો ઉધાર સાઈડ લખી નાખો 96,067. હવે ઉધાર સાઈડ જે બાકી ઘટશે એને બા આ લઈ ગયા લખશું આપણે, તો ઉધાર સાઈડ લખો બા આ લઈ ગયા. મૂડી ખાતામાં ઉધાર સાઈડ લખો બા આ લઈ ગયા. વિજયાના ખાનામાં 93,000 અને લક્ષ્મીના ખાનામાં 47,200, એ બે ઉપર રાઉન્ડ કરો. ચાલો મૂડી આપણે મૂડી દેવા સાઈડ લખી છે, અહીંયા લખો પાકા સરવૈયામાં
मूड़ी करीने विजया इनर कॉलम में 93,000, लक्ष्मी इनर कॉलम में 47,200, आउटर कॉलम में 41,200। रोकड़ बैंक खाता ने उधार बाजू नो सरवाड़ो 36,000, ई सरवाड़ो जमा साइड लखो 36,000। जमा साइड लखो बाआ लई गया 24,000, एनी ऊपर राउंड करो। ई रोकड़ सिलक थी गई पाका सर्वे में मिलकत लेना साइड लखो रोकड़ सिलक 24,000। અને સરવાળો લખી નાખો બે બાજુનો 2,77,000 2,77,000। હવે હોમવર્કમાં જે ઉદાહરણ 14 તમારે આજે ગણવાનું છે એ ઉદાહરણ 14 માં આવતીકાલે કરો તોય વાંધો નહીં, કાલે લેક્ચર નહીં લેવાય, હવે ગુરુવારે લેક્ચર આવશે। ઉદાહરણ 14 તમે ગણો ને ત્યારે એની અંદર એ માઇનસ આવશે, ટેક્સ્ટ બુક ખોલીને માંથી ઉતારા મારતા નહીં, માઇનસ આવે એટલે એમાં હું ટેક્સ્ટ બુક કરતા અલગ કરાવું છું, થોડુંક ગણતરી છે વિરુદ્ધ નથી પણ ગણતરી અલગ રીતે કરાવું, તમને સમજાય એના માટે થઈને। તો તમે ટેક્સ્ટ બુક માંથી ઉતારા મારશો તો નહીં જ સમજાય, વળી પાછો મને વોટ્સએપ કરવો પડશે કે સાહેબ ન સમજાણું। ટૂંકા દાખલામાં મેં તમને કીધું હતું કે ભાઈ તમે ટેક્સ્ટ બુકમાંથી ઉદાહરણ ગણતા હોય ત્યારે ખાલી રકમ જ જોવાની, મેં જે દાખલો ગણાવ્યો હોય સ્વાધ્યાયનો એ સામે રાખીને ગણવાનો તો જ તમને આવડશે બરાબર। તો ટેક્સ્ટ બુકમાં આમાં પાછું માઇનસ જ હશે એમાંય, એટલે મેં તમને આજે જે કરાવ્યું એ મુજબ તમે કરજો, એટલે તમારાથી દાખલો એ થઈ જ જશે ને એ રીતના સેટિંગ રકમનું આવી જ જશે। ઓકે, થેન્ક યુ વેરી મચ બચ્ચા, અસ્તુ, જય હિન્દ, જય ભારત।